subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો, આ ઓલિવ છે અને આ ઓલિવના તેલ પણ નીકળે છે, તમને બધાને ખબર હશે, ન ખબર હોય તો. અને આને આજે ઉતારવાનું કામ ચાલુ કરીએ છીએ, તો તમને બતાડું કેવી રીતે ઉતારીએ છીએ. મશીનથી ઉતારવામાં આવે છે આને, વાઇબ્રેશન કરીને. આવી રીતે મશીન આવે અને વાઇબ્રેશન થાય આવી રીતે, અને તમે જુઓ છો આવી રીતે ઉતારવામાં આવે છે. પણ અમે અત્યારે જે છે કાળા કાળા ઉતારીએ છીએ, જે અહીંયા બ્લેક ઓલિવ છે, કેમ કે ગ્રીન પણ થાય છે અને બ્લેક પણ થાય છે, તો અમે કાળા કાળા ઉતારીએ છીએ. કારણ કે આ ઓલિવ છે એ બ્લેક થાય એ સારા હોય છે, આ બ્લેક કલરના થાય છે, એટલા માટે. તો તમને ખાસ બતાવવાનું છે કે કેવી રીતે આને ઉતારવામાં આવે છે. અને આની ખેતી સાવ સસ્તી અને સારી છે, આવક પણ બહુ સારી છે, આનું તેલ પણ બહુ હેલ્થી છે. તો જો તમને કોઈને આની વધારે માહિતી જોઈતી હોય તો કહેજો, કમેન્ટમાં લખજો, હું તમને આપીશ. અને આના મૂળ ફાયદા ઘણા બધા છે, અને આનું ઝાડ એવડું જ થાય છે ખાલી, જુઓ. અને ફાલ જુઓ કેટલો આવ્યો છે. આ એક ઝાડવું જેવડું થાય છે, આવા આખા ખેતરમાં ઝાડવા જો નાખીએ તો ઘણો બધો આના ફાલ આવે, ઉપયોગી થાય બધી રીતે. અને મેઇન તો આ પાણી વગર થાય છે, મેઇન ફાયદો એ છે. હવે પાણી વગરનું થાય ને જો એટલો ફાયદો આપતો હોય, અને નુકસાન કોઈ પણ જાતનું નહીં, ગમે એટલા પવન હોય, વરસાદ થાય ન થાય, પણ પાક તો આવે જ એમ. જોવો આનો ફાલ તમે, જોવો છો આ તમે ફાક, કેવો ફાલ છે જોવો. તો ખેતી આની બહુ કેરા જેવી છે. જો ખેડૂત ભાઈ મિત્રોને કોઈને મગજમાં બેસતું હોય તો કમેન્ટમાં લખજો, વધારે માહિતી પણ આપીશ. અને પાણી વગરનું થાય છે, બહુ જ આનું તેલ પણ નીકળે છે, બહુ જ હેલ્થી છે વિશ્વની અંદર. અને ભાવ પણ બહુ સારો હોય છે, 500 રૂપિયાનું લીટર વેચાય છે. તો તમારે જો ઈચ્છા હોય તો કરજો, નવું કંઈક નવા વર્ષમાં નવું કંઈક કરીએ. ચાલો સાથે મળીને બધાય કંઈક નવા વર્ષમાં નવું કરીએ. તો આવી રીતે થાય છે ઓલિવ. જોયા છે તમે, તો આ હતી ઓલિવ ટ્રી વિશેની, ઓલિવના ઝાડ વિશેની માહિતી. આશા રાખું છું કે તમને માહિતી ગમશે, અને જો ગમી હોય તો બધા બીજા ખેડૂત મિત્રોને પણ આગળ મોકલજો, અને આના વિશે જણાવજો, અને કમેન્ટમાં જણાવજો તમારું કંઈ જો વધારે માહિતી જોઈતી હોય તો. મારા પાસે જેટલી હતી હશે એટલે આપીશ, નહીંતર બીજા પાસેથી જાણીને પણ તમને આપીશ. આપણો ખેડૂત જગતનો તાત આગળ કેમ આવે. તો દિવાળીના નવા વર્ષમાં નવું કંઈક કરીએ. ચાલો, જય જવાન જય કિસાન.